સુરત શહેરના પ્રખ્યાત ક્લબ પૈકી એક એવા સુરત ટેનિસ ક્લબની મહિલાઓ દ્વારા વર્ષમાં ઘણા સારા એવા પ્રોગ્રામ થતા હોય છે, શહેરમાં થતી રહે છે. તારીખ 21 માર્ચ 2023ના રોજ સુરત ટેનિસ ક્લબની મહિલાઓ દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવેલ, જે પ્રોગ્રામ પિકનિક વિથ ફન એન્ડ ફિટનેસ યોજવામાં આવેલો. જે પ્રોગ્રામ સુરત શહેરના પ્રસિદ્ધ ડુમસ બીચ ઉપર આવેલ એક ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 200 જેટલી ક્લબની મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ખાસ અને અનોખી વાત એ હતી કે માત્ર નાની વયની જ મહિલાઓ નહીં, પરંતુ 18 થી લઈ 85 વર્ષની ઉંમર સુધીના મહિલાઓ પણ ભાગ લીધો હતો. સુરત ટેનિસ ક્લબમાં મહિલા કમિટી ચેમ્બર તેઓના સુંદર આયોજન માટે હાથ ધરવામાં આવ્યું હતું. જાનવી શ્રોફ કીર્તિ પટેલ, આ આયોજન ખૂબ સુંદર રીતે અને દરેક ઉંમરની મહિલાઓને પણ સારું લાગે તે રીતે કરી, તેમાં ખૂબ સારા મ્યુઝિક પણ પસંદ કરવામાં આવ્યા હતા અને આ પ્રોગ્રામમાં ઝુંબા એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેને માટે સુપ્રસિદ્ધ ઝુંબા ઇન્સ્ટ્રક્ટર શિવાની સોપારીવાલાને નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું ખૂબ જ સરસ રીતે ઝુંબા આયોજન કરી તમામને આ પ્રોગ્રામમાં ફન વિથ ફિટનેસની થીમ મુજબ આનંદની સાથે ફિટનેસ પણ ધ્યાને રાખી ઘણો આનંદ કરાવ્યો હતો. આજે ઝુંબાની ઇવેન્ટ કરવામાં આવી છે ટેનિસ ક્લબ લેડીઝ ગ્રુપ દ્વારા અને જે ડુમસમાં કરવામાં આવી છે. આમાં 170થી વધારે લેડીઝોએ ભાગ લીધો છે અને આમ છેલ્લા એક મહિનાથી આની તૈયારી ચાલી રહી છે, જે તૈયારીમાં જાન્વીબેનનો ખૂબ એટલે ખૂબ મોટો ફાળો છે. હું મીડિયાને એક જ સંદેશો આપીશ કે ફિટનેસ, ફન અને એ બધી જ વસ્તુ હવેની લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં લેડીઝોને ઘણો એવો ફેર પડે છે, પણ હું શોર્ટ જ લાઈનમાં કહીશ કે બીમારી આવતી હશે ને તે તમારી પાસે આવશે નહીં. મારું નામ જાનવી શ્રોફ છે અને સુરત ટેનિસ ક્લબ તરફથી અમે લોકો અહીં આજે સુરત ટેનિસ ક્લબની લેડીઝ વિંગ કમિટી તરફથી અમે આજે પિકનિક વિથ ફન પાર્ટીનું આયોજન કર્યું છે. અને ઓફકોર્સ ફિટનેસ ઇઝ યોર મેઇન થીમ, દેટ ઇઝ ફિટનેસ અમારો મેઇન ફંડા છે અહીંયા આગળ, જેને માટે અમે ફન વિથ ફિટનેસનું આયોજન કર્યું છે. તો એને માટે
અને અમારી જોડે થાય છે શિવાની સોપારીવાલા, એ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર છે અને શી ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ ડાન્સર, અને એની ફિટનેસ તમને ખબર પડશે જ એમના દેખાવ પરથી. અને એમણે અમને ખૂબ જ સરસ ઝુમ્બાના સ્ટેપ્સ ને બધું કરાવ્યું અને ફન કરાવ્યું, ભાંગડા બધા ડાન્સીસ કરાવ્યા. અને આજે સુરત ટેનિસ ક્લબ લેડીઝ વીક આખા વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને એમાંની આજે એક પ્રવૃત્તિ છે જે અમે પિકનિક કરી છે, જે ક્લબની બહાર જઈને આયોજન કર્યું છે આ ડુમ્બસ ખાતે અમારા એક મિત્ર છે એમના ફાર્મ હાઉસ ખાતે. બરાબર, બેઝિકલી અમારી ક્લબ છે તે સ્પોર્ટ્સ અને ફિટનેસ પર ખૂબ જ પ્રાધાન્ય આપે છે, તો એને માટે કંઈ બી એ રિગાર્ડિંગ અમે બધા પ્રોગ્રામ કંઈ એરેન્જ કરીએ છીએ. આ બી એનો એક પાર્ટ હતો. આગળ બી અમે 4-5 ઇવેન્ટ કરી દીધેલી છે આખા વર્ષ દરમિયાન, એ પણ ખૂબ જ સુંદર રહી હતી. અને બસ આ એક કરી છે અને હવે નેક્સ્ટ વિચારીએ કે શું કરીએ, કંઈક હશે બીજું, ફન અને ફિટનેસ બંને સાથે હશે જ દરેક જગ્યાએ. હા, મેઇન જ્યારે હેલ્થ છે તો વેલ્થ છે. આજે તમે કંઈ બી કરો, તમારી હેલ્થ જ તમારો સાથ નહીં દેશે તો શું કરશો તમે, રાઈટ? એટલે કંઈ બી કરો, બસ હેલ્થને પહેલાં સાચવો. અને હેલ્થ સાચવવા માટે ફિટનેસ ઇઝ યોર મેઇન થિંગ, અને ફિટનેસ માટે કંઈ બી આવી પ્રવૃત્તિ કરતા રહો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી, અને ડુ એક્સરસાઇઝ, અને બસ આવી મજા બી કરતા રહો. સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપ લેવી પડે છે, અને અમારી એક સ્પોર્ટ્સ ક્લબ છે, ફેમિલી ક્લબ છે, તો ચોક્કસ તમે અમારી ક્લબના મેમ્બર બનો અને બધી પ્રવૃત્તિનો આનંદ લો. થેન્ક યુ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવો.